શાળામાં શિક્ષણ સહાયક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ કાયમી સરકારી ભરતી જાહેરાત છે જેઓ આશ્રમ શાળામાં અરજી કરવા માગે છે તેવા ઉમેદવારો માટે ટાટ પરીક્ષા પાસ કરેલી હોય તેવા ઉમેદવારો છે તે અરજી કરી શકશે જોયેલી વધારે વિગત માહિતી પેલા વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા પ્રસ્તુત જાહેરાત છે તે ભાવનગર દિવ્ય ભાસ્કર પાંચ આઠ બે હજાર ત્રેવીસની છે જોઈએ છે પીપોરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપોરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ સંચાલિત આદિવાસી આશ્રમશાળા દુધામલી તાલુકો ધાનપુર જિલ્લોમાં નીચે દર્શાવેલ શિક્ષણ સહાયકની ભરતી કરવા માટે મદદનીઝ શ્રી આદિજાતિ વિકાસ દ્વારા એનઓસી મળેલી છે દિન પંદરમાં એટલે પાંચ તારીખથી દિન પંદરમાં તમારી અરજી છે ત્યાં પહોંચી જવી જોઈએ સરનામે તમારે રજીસ્ટર એડીથી અરજી કરવાની રહેશે શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ છે ત્રણ અનુસૂચિત જનજાતિની મહિલા હોય તે જ ઉમેદવાર અરજી કરી શકશે ખાસ યાદ રાખજો અને એમ એ અને ટાટ બે પાસ તત્વજ્ઞાન વિષય સાથે કરેલી હોવી જોઈએ ત્યાર પછી શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ છે ચાર શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે એસીબીસીના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે જેમને એમ એ બી એડ અને ટાટ બે એટલે ગયા વખતે જેમને ટાટ બે પાસ અગિયાર બારની કરેલી છે ગુજરાતી વિષય સાથે તેવા ઉમેદવારો અરજી કરી શકશે